मजामां छे। मित्रों, सामयिक कसोटीना बे पेपरो विज्ञान अने सामाजिक विज्ञानना तमारी पासे आवी गया छे। तारीख 1-5 सुधीमां तमारे ए पेपर शाळाए रूबरू पहोंचाडवाना पण हता। हजु घणा बाळको आ गंभीरता लेता नथी। वारंवार सूचना व्हाट्सएप ग्रुपमां मूकवामां आवे छे, तो पण ए सूचना वाचिया समझिया तेम छतां पण 5 तारीख पछी लांबा 15-15 दिवस वया छे, तो पण घणा वाळીઓ पेपर देवा आवता नथी अने 15 दिवस पछी पेपर देवा आवे छे। तो मित्रों, दरेकनो एक पोतानो समय होय। आ पेपरो चेक थया पछी तेना मार्क टूंक समयमां लखी अने सरकारने मोकलावी देवाना होय छे। तो तमे पछी मार्क मोकलाई गया पछी जो पेपर आपो तो पछी पेपरनो कोई अर्थ रहेतो नथी। एटले खास जे समय मर्यादामां तमने पेपर पहोंचाडवाना कीधा होय ए समय मर्यादामां ज पेपर पहोंचाडवा। बीजुं, आपणे पेपर पहोंचाडवानो टाइम जे छे ए 8:30 थी लईने 12:15 सुधीनो छे। 12 वागे तमाम शिक्षको छे ઈશારાએથી છૂટી જાય છે। એટલે 12 વાગ્યા પછી જો તમે ફોન કરો કે ભાઈ અમારે પેપર દેવા આવવા છે, તો ઈ શક્ય નથી। આપણો શાળાનો સમય આપણને ખ્યાલ જ છે કે આપણે 8 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધી અત્યારે શિક્ષકો શાળાએ હોય છે, તો એ સમય દરમિયાન જ તમારે પેપર આપવાના થાય। મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 11 પ્રાણીઓ અને વનસ્પતિમાં પરિવહન તેના વિશે ચર્ચા કરીએ છીએ। આપણે એક શહેરમાંથી બીજા શહેરમાં જવું હોય તો કોઈ વાહનની જરૂર પડે, અથવા તો પહેલાના લોકો પગપાળા જતા, પણ આ એક પ્રકારનું પરિવહન થઈ ગયું। પગપાળા જવું, રોડ બાય રોડ જવું, બાય એર જવું, બાય દરિયા બાય એટલે બાય પાણીમાં બાય વોટર જવું, તો આ એક પ્રકારનો વે થઈ ગયો, વહનની એક પ્રકારની સ્ટાઇલ થઈ ગઈ। તો આપણા શરીરમાં પણ ઘણા બધા એવા તત્વો છે કે જેને વહનની આવશ્યકતા રહે, જેમ કે ખોરાક ખાધો છે, પાચન માર્ગમાં સરળ સ્વરૂપમાં એ બની ગયો છે। આપણે જેમ ચર્ચા કરી એમ બીજા ચેપ્ટરમાં, મેં તમને યાદ હોય તો કીધું હતું કે પાચન થઈ ગયા પછી કઈ રીતે એમાંથી શક્તિ છૂટી પડે છે, એ ત્યાં સુધી કઈ રીતે પહોંચે છે, એ આપણે આગલા ચેપ્ટરોમાં ભણવાનું છે, યાદ છે? તો એ આપણું આગલું ચેપ્ટર છે કે કઈ રીતે બધું જ શરીરની અંદર આમથી આમ વહન પામે છે, શરીરની અંદર કઈ રીતે જાય છે, જે તે સ્પેશિયલ જગ્યાએ કઈ રીતે પહોંચે છે, અને આ જગ્યાએથી નીકળેલો નકામો કચરો, નકામા વાયુઓ વળી પાછા શરીરની બહાર કઈ રીતે નીકળે છે, એ કઈ રીતનું આખું વહન થાય છે, એ આપણે સમજવાનું છે। તો તમે ક્યાંય પણ જો તમને વાંધ્યું હોય કે ઉઠ્યું હોય તો તમે લોહી નીકળતા જોયું હશે। તો આ લોહી છે એ ક્યાંથી આવ્યું? સતત આપણા શરીરમાં લોહીની વહન કરતું હોય છે, એટલે જ્યાંથી આપણા શરીરને કોઈ પણ ઘા પડે છે એ જગ્યાએથી આ વહન પામતું લોહી જે છે એ બહાર નીકળી જાય। આપણે કેમ નોજર હોય એમાંથી પાણી જતું હોય અને ક્યાંય નોજર બટકી ચીરો પડી ગયો હોય નોજરમાં, તો તરત ત્યાંથી પાણી કેમ બહાર નીકળે છે? તદ્દન એવી જ રીતે લોહી આપણા શરીરમાં સતત વહન પામે છે અને જે જગ્યાએ શરીરને ઈજા થઈ છે ત્યાંથી એ લોહી છે એ બહાર નીકળે। તો આપણે સૌપ્રથમ સમજી લઈએ લોહી વિશે કે આ જે લોહી છે એને વૈજ્ઞાનિક ભાષામાં કહેવાય છે રુધિર। તો આ રુધિર જે છે એ એક પ્રકારનું પ્રવાહી છે અને આ પ્રવાહી પણ ઘણા બધા કોષોથી બનેલું છે, માત્ર એક જ જે દેખાય છે એવું જ નથી, એમાં પણ ઘણા બધા કોષો છે કે જે આપણને દેખાતા પણ નથી। તો ભણીએ રુધિર વિશે। રુધિર જે છે એ એક પ્રકારનું પ્રવાહી છે કે જેમાં વિવિધ પ્રકારના કોષો આવેલા હોય છે। કયા કોષો એ સમજીએ કે પહેલા રુધિરનો જે મેઇન પ્રવાહી ભાગ છે એને કહેવાય છે રુધિર રસ। રુધિર જે છે એ કેટલાક કોષો અને આ રુધિર રસનું સંયોજન છે। તો રુધિર રસ કે જે રુધિરનો પ્રવાહી ભાગ છે તેને કહેવાય રુધિર રસ। હવે કોષો વિશે વાત કરીએ તો પહેલું છે રક્તકણ। રુધિરનો રંગ કેવો છે? લાલ છે। તમારે કે મારે કોઈ પણ રુધિર જો એટલે ક્યાંય પણ ઘા થયો હોય અને જો ત્યાંથી લોહી નીકળે તો તમારો લોહીનો રંગ જે છે એ લાલ જ છે। તો એ લાલ રંગ કોના કારણે છે? તો કે આ રક્તકણના કારણે, અને એનું નામ જ એટલે રક્તકણ પડ્યું છે। રક્ત એટલે લોહી, લોહીનો રંગ લાલ, બરાબર? રાતો રંગ જેને આપણે કહીએ એ રક્તકણ છે, એ લાલ રંગના કણ છે
જેને કારણે લોહીનો રંગ લાલ છે અને આ રક્તકણ તેમાં હિમોગ્લોબિન નામનું એક તત્વ ધરાવે છે આ જે હિમોગ્લોબિન છે ને એ જ લાલ છે અને આ હિમોગ્લોબિનના કારણે આ રક્તકણ લાલ બને છે અને આ રક્તકણના હિસાબે આપણા રુધિરનો રંગ જે છે એ લાલ હોય છે તો આ હિમોગ્લોબિન છે એનું એક સ્પેશિયલ કાર્ય છે આપણા શરીરમાં શું આપણે જેને લોહીના ટકા કહીએ ને તમે જો કદાચ લેબોરેટરીમાં કોઈ દિવસ લોહીનો ટેસ્ટ કરાવ્યો હોય બ્લડ ટેસ્ટ તો તેમાં તરત લખ્યું હોય કે હિમોગ્લોબિન આટલા ટકા એમ તો આ હિમોગ્લોબિન શું છે હિમોગ્લોબિન જે છે એ એક પ્રકારની સવારી છે કે જે આપણે જ્યારે શ્વાસ લઈએ અને એ શ્વાસ જ્યારે આપણા રુધિર સુધી પહોંચે ત્યારે તેમાં રહેલા હિમોગ્લોબિન જે છે એ ઓક્સિજનના કણોને પોતાનામાં બેસાડી દે છે અને જે તે કોષો સુધી લઈ જાય છે આ કોષોમાં ઓક્સિજનના ઉપયોગ થઈ અને દહન થઈ એટલે કે આપણે ચર્ચા કરી હતી કે ઓક્સિજનના ઉપયોગ વડે શક્તિ શુદ્ધિ થાય તો જારક શ્વસન અને ઓક્સિજનની ગેરહાજરીમાં શક્તિ મુક્ત થાય તો અજારક શ્વસન તો આ જારક શ્વસન કરાવવા માટે ઓક્સિજન તો પહોંચાડવો પડે ને તો આ ઓક્સિજન જે છે એ રુધિરમાં રહેલા હિમોગ્લોબિન જે છે એને થકી જુદા જુદા કોષોમાં પહોંચે છે અને ત્યાં જે કાર્બન ડાયોક્સાઇડ ક્રિએટ થયો છે એને વળી પાછો પોતાની ગાડીમાં બેસાડી અને આપણા નાક સુધી પહોંચાડે છે તો હિમોગ્લોબિનનું બહુ મહત્વનું કાર્ય છે ઓક્સિજન વહન કરાવવાનું તમે ઇમેજિન કરો કે તો રિક્ષા છે ચલો સ્કૂલે આવ્યા છો સ્કૂલ છૂટી છે તમે રિક્ષામાં બેસી ગયા છો અને તમને ઘર સુધી પહોંચાડી દે છે ઘરેથી તમે રિક્ષામાં બેસો છો સ્કૂલ સુધી પહોંચાડી દે છે આવું જ કંઈક કાર્ય રુધિરમાંના હિમોગ્લોબિનનું છે ઓક્સિજન આવ્યો તેનામાં બેસાડી દીધો જે તે કોષ સુધી પહોંચાડી દીધો ત્યાં વળી પાછો કાર્બન ડાયોક્સાઇડ ક્રિએટ થયો ત્યાં કાર્બન ડાયોક્સાઇડ બેસાડી દીધો અને વળી જે તે પોઝિશન પર આવી અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે તો આ હિમોગ્લોબિનનું કાર્ય કે જે રક્તકણમાં છે અને આ રક્તકણ ક્યાં છે રુધિરમાં છે તો આખરે આ જે ઓક્સિજનનું વહન થાય છે ઓક્સિજનની આવજા થાય છે ઓક્સિજન જરૂરિયાતના સમયે પહોંચે છે અને કાર્બન ડાયોક્સાઇડ જે છે એ જ માર્ગે પાછો આવે છે તો એ કોના કારણે રુધિરના કારણે તો તેનું વહનનું માધ્યમ કયું બન્યું રુધિર રક્તકણ ઉપરાંત રુધિર જે છે એ પોતાનામાં શ્વેત કણો ધરાવે છે શ્વેત એટલે સફેદ સફેદ કલરના કણો છે રક્તકણના હિસાબે રુધિરનો રંગ લાલ છે પણ તેમાં હાજર શ્વેત કણો પણ હોય છે જેને આપણે ડબ્લ્યુબીસી તરીકે ઓળખીએ છીએ વ્હાઇટ બ્લડ સેલ્સ એ તમે બ્લડ ટેસ્ટ કરાવો તો તેમાં એ પણ હોય આ રક્તકણોને કીધું હોય આરબીએસ અને આને કીધું હોય ડબ્લ્યુબીસી એટલે કે વ્હાઇટ બ્લડ સેલ તો આ જે શ્વેત કણો છે એનું એક મહત્વનું કાર્ય છે કે શરીરનું રક્ષણ કરવાનું તમે નોર્મલી જો જુઓ ને તો અમુક એવું વાયરલ કોઈ પણ તમને ઇન્ફેક્શન થયું હોય ને તો તમે ડોક્ટરની દવા લીધા વગર પણ એ મટાડી શકો છો તો એ આમનામ નથી મળતું તેના માટે આપણા શરીરમાં સતત આ શ્વેત કણો છે એ કાર્યરત રહેતા હોય શ્વેત કણોનું કાર્ય શરીરમાં પ્રવેશતા જીવાણુ સામે લડવાનું છે આવા તો અસંખ્ય જીવાણુ જે છે એ આપણા શરીરમાં પ્રવેશતા હોય સતત અને સતત આપણે બોલીએ ત્યારે આપણા મોઢા દ્વારા આપણે શ્વાસ લઈએ ત્યારે આપણા નાક દ્વારા આપણે જ્યારે ત્યાં ટચ કરીએ તો આપણા હાથ દ્વારા સતત અને સતત આપણા શરીરને બિનજરૂરી છે તેવા નકામા જીવાણુ આપણા શરીરની અંદર પ્રવેશતા હોય તો આ જીવાણુ જે છે એ આપણા શરીરને કોઈ નુકસાન ન પહોંચાડે તે માટે થઈને તેની સામે સતત અને સતત આપણા શરીરના લડવૈયા છે ને કહેવાય તમારે વૈજ્ઞાનિક કારણ પૂછાઈ શકે છે કે શ્વેત કણો સમજાવો શ્વેત કણો આપણા શરીરના સૈનિકો છે અથવા તો લડવૈયા છે તો તમે સમજાવી શકો ને કે સતત આપણા શરીરમાં પ્રવેશતા બિનજરૂરી જીવાણુઓ જે છે તેની સામે લડવાનું કાર્ય કોણ કરે છે આ શ્વેત કણો અને આપણા શરીરને તંદુરસ્ત રાખે છે બીમાર પડવા દેતું નથી તો આ જે શ્વેત કણો જે છે એ આપણા શરીરને નુકસાન થતા આપણા શરીરને માંદું પડતા બચાવે છે તેથી આ શ્વેત કણો જે છે એ આપણા શરીરના લડવૈયા અથવા તો સૈનિકો છે આ ઉપરાંત આપણને જ્યારે આખા પણ શરીરમાં ઘા કે એવું કશું વાગે છે અને લોહી નીકળે છે ત્યારે શું સતત આ લોહી જે છે એ વહેતું જ હોય છે સવારે 12 અને 10 વાગે વહેતું છે તો બીજા દિવસે 10 વાગ્યા સુધી આપણા શરીરમાંથી લોહી જે છે એ સતત વહેતું જ રહે છે એવું નથી બનતું જો એવું બનતું હોત તો આપણા શરીરમાંનું તમામ રુધિર જે આપણે પુખ્ત વયના મનુષ્ય જે છે એ 5 થી 6 લિટર લોહી એ ધરાવતા હોય હવે જો આ લોહી સતત અને સતત શરીરમાંથી જતું રહે તો આ 5 થી 7 લિટર લોહી જતા વાર ન લાગે આપણું શરીર રુધિર વિહીન થઈ જાય અને અંતે આપણું શરીર મૃત્યુ પામે
આપણને રૂજાય છે, ગંઠાય છે, રુધિર ગંઠાય છે. તો આ રુધિર ગંઠાવાની મેઇન ક્રિયા કરનાર જે છે એ છે દ્રાવણ, કે જે ત્યાં એક પ્રકારનું ઝાડુ જ્યાં આપણને ઘા પડ્યો હોય ત્યાં એક પ્રકારનું ઝાડુ રચે છે અને આ ઝાડુ હવાના સંપર્કમાં આવતા ગંઠાઈ જાય છે અને એ પછી રુધિર ત્યાંથી બહાર જઈ શકતું નથી. હા, બહુ મોટો ઘા પડ્યો હોય અને દ્રાક પણ સક્ષમ ન હોય એ ગંઠાવા માટે, તો પછી રુધિર જતું રહે છે અને માટે જ આપણે લોહીના બાટલા જે છે એ અમુક દર્દીને ચડાવવા પડતા હોય છે. પણ નોર્મલી નાનું મોટું વાગતું હોય તો આપણે લોહીના બાટલા ચડાવવા પડતા નથી, કારણ કે તરત જ ત્યાં રુધિર ગંઠાઈ જાય છે અને આ ગંઠાવાની મેઇન ક્રિયા કરે છે એ છે દ્રાક. તો આમ આપણું રુધિર જે છે કે જે પ્રવાહી છે તે રુધિર રસ અને અમુક કણો અમુક કોષોથી બનેલું છે. આ કોષો એટલે શ્વેત કણ, રક્ત કણ અને દ્રાક કણ. રુધિર વિશે ટૂંક નોંધ પૂછાય તો તમારે આ તમામ વિગતો લખવી પડે. હવે એનાથી આગળ ઉપર આપણે ચર્ચા કરીએ રુધિર વાહિનીઓ વાહિનીઓ. હવે આપણે સમજીએ રુધિર વાહિનીઓ વિશે. જો મિત્રો આપણે શ્વાસ તો લઈ લીધો છે, આપણો ઓક્સિજન યુક્ત હવા જે છે એ આપણે ફેફસા સુધી ભરી લીધી છે, પરંતુ શું માત્ર ફેફસા સુધી હવા આવી ગઈ એટલું પૂરતું છે? ના, આપણે શરીરમાં રહેલા તમામે તમામ એકો એક કોષ સુધી આ ઓક્સિજન જે છે એ પહોંચાડવાનું છે. આપણને એ પણ ખ્યાલ પડી ગયો કે ઓક્સિજન જે છે એની સવારી હિમોગ્લોબિન ઉપર બેસી અને જે તે કોષ સુધી પહોંચે છે, પરંતુ આ હિમોગ્લોબિન સુધી પહોંચાડ્યા પછી પણ હિમોગ્લોબિનને પણ એક જગ્યાએથી બીજી જગ્યામાં જવા માટે માર્ગ તો જોશે ને, અને આ માર્ગ એટલે કે રુધિર વાહિની. આપણે મોટર દ્વારા નીચેથી ઉપર પાઇપલાઇન દ્વારા પાણી જે છે એ પહોંચાડીએ છીએ, બરાબર ને? તો આપણા શરીરમાં પણ કંઈક એવું જ છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ રુધિરમાં જે ઓક્સિજન રહેલો છે એને પહોંચાડવા માટે રુધિરને એક જગ્યાએથી બીજી જગ્યા સુધી પહોંચવું પડે, વહન કરવું પડે. આ માટે રુધિર વાહિનીઓ છે. એ રુધિર વાહિનીઓ એટલે આપણે જે અત્યારે એના જીવનમાં જે નોજલ છે એમ આપણા શરીરમાં આ નોજલ આ પાઇપલાઇન એટલે આપણી રુધિર વાહિનીઓ. આ રુધિર વાહિનીઓ જે છે એ ફેફસા સુધી પહોંચેલા જે ઓક્સિજન યુક્ત હવા છે એ શરીરના તમામ ભાગો સુધી પહોંચાડે છે અને શરીરના તમામ ભાગોમાં ઓક્સિજન આવી ગયો એટલે શક્તિ છે એ મુક્ત થઈ ગઈ અને બાય પ્રોડક્ટ તરીકે જે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થયો છે કે જે આપણા માટે ખૂબ હાનિકારક છે તેને પણ આ રુધિરવાહિનીઓને સોંપી દે છે અને આ રુધિરવાહિનીઓ વળી પાછો એ જ માર્ગે આ ઓક્સિજન વિહીન એટલે કે અશુદ્ધ રુધિર ફેફસા સુધી પહોંચાડે અને વળી ફેફસા જે છે એ વળી પાછો એ જ માર્ગે ફેફસામાંથી શ્વાસ નળીમાં અને શ્વાસ નળીમાંથી નાસિકા ગોટરમાં અને નાસિકા ગોટરમાંથી નાસિકા છિદ્રમાં અને અંતે વળી પાછો વાતાવરણમાં મુક્ત કરે છે. તો આ રુધિર વાહિની જે છે એ બે પ્રકારની છે. જે રુધિર વાહિનીમાં ઓક્સિજન યુક્ત રુધિર વહે છે એ પણ અલગ છે અને જેમાં ઓક્સિજન વિહીન એટલે કે અશુદ્ધ રુધિર, જુઓ હવે આપણે બે શબ્દ વાપરશું, શુદ્ધ રુધિર એટલે ઓક્સિજન યુક્ત રુધિર અને અશુદ્ધ રુધિર એટલે કે ઓક્સિજન વિહીન અથવા તો કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર. ઓકે, તો શુદ્ધ રુધિર જે વહે એની નોઝલ પણ અલગ હોય અને અશુદ્ધ રુધિર વહે એની નોઝલ પણ અલગ હોય અને હોવી જ જોઈએ, નહીતર બંને પાછું મિક્સ થઈ જાય ને. આ ક્રિયાને સતત પેરેલલ થતી હોય, આપણે શ્વાસ તો કન્ટિન્યુઅસલી લેતા હોઈએ છીએ અને ઉચ્છવાસ પણ કન્ટિન્યુઅસલી કરતા હોઈએ છીએ. આ સતત ક્રિયા પેરેલલ થતી હોય એટલે બંનેની પાઇપલાઇન અલગ હોય, એકમાંથી સતત અને સતત ઓક્સિજન યુક્ત રુધિર વહે અને એકમાંથી સતત અને સતત બીજા વિરુદ્ધ માર્ગ પરથી ઓક્સિજન વિહીન રુધિર વહેતું હોય, બરાબર છે? તો આવી રીતે આમ બે પ્રકારની રુધિર વાહિનીઓ જે છે એ અસ્તિત્વ ધરાવે છે. એકને એકનું નામ છે ધમની, બીજાનું નામ છે શિરા. બંનેનું નામકરણ તો કરવું જ પડે, બંનેને રુધિરવાહિની રુધિરવાહિની કહીએ તો આપણને ખ્યાલ કેમ પડે કે કઈ રુધિરવાહિની જે છે એ ઓક્સિજન યુક્ત રુધિર ધરાવે છે અને કઈ રુધિર વાહિની જે છે એ ઓક્સિજન વિહીન રુધિર ધરાવે છે. તો નામકરણ કહ્યું કે ભાઈ એકને નામ આપે ધમની, બીજાને નામ આપે શિરા. ધમની શું કરે છે? ઓક્સિજન યુક્ત વિહીન ઓક્સિજન યુક્ત રુધિર જે છે એને ફેફસાથી શરીર સુધી પહોંચાડે છે. જો માર્ગ પણ ખાસ યાદ રાખવાનો છે, ઓક્સિજન યુક્ત રુધિર ક્યારે હોય કે જ્યારે ફેફસા સુધી પહોંચી ગયું હોય અને ફેફસાથી શરીરના અંગો અંગ સુધી પહોંચાડવાનું હોય.
કારણ કે ઓક્સિજન ની જરૂર અંગે અંગને પડવાની છે. શિરા શું કરે છે? આનાથી ઊંધું શરીરના અંગે અંગમાં જે ઓક્સિજન મળી ગયો છે, કાર્બન ડાયોક્સાઇડ ત્યાં મુક્ત થઈ ગયો છે, એ અંગે અંગના કાર્બન ડાયોક્સાઇડનું બધું વિતરણ જે છે એ બધું એકત્ર કરશે અને ત્યાંથી વળી પાછું ઈ ઓક્સિજન વિહીન રુધિર જે છે એટલે કે અશુદ્ધ રુધિર જે છે એ ફેફસા સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. તો જે કાર્ય ધમનીનું છે તદ્દન એનાથી ઉલટું કાર્ય શિરાનું છે. ખાસ યાદ રાખવાનું છે, પરીક્ષામાં તમને એમસીક્યુમાં અથવા તો ખાલી જગ્યામાં ઇવન કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ આ પ્રશ્ન પૂછાય છે કે શિરામાં કયા પ્રકારનું રુધિર વહે, ધમનીમાં કયા પ્રકારનું રુધિર વહે. તો ધમનીમાં હંમેશા અને હંમેશા શુદ્ધ રુધિર એટલે કે ઓક્સિજન યુક્ત રુધિર વહે છે અને શિરામાં અશુદ્ધ રુધિર એટલે કે ઓક્સિજન વિહીન રુધિર જે છે એ વહેતું હોય છે. આમાં પણ એક અપવાદ છે, પણ એ અપવાદ આપણે આ જ ચેપ્ટરમાં આગળ જોશું. બાકી આ જે છે એ નોર્મલ વસ્તુ છે કે છ માં આપણે મોસ્ટ ઓફ એવા હોય કે ભણવાવાળા છોકરા, ડાયા છોકરા એવા હોય છે, બરાબર છે. પણ અમુક એવા અપવાદ હોય ને કે ભાઈ અમુક છોકરા એવા હોય કે ખાલી ને ખાલી ભણતા જ હોય, પણ અમુક અપવાદ છોકરા જો અપવાદ સારા પણ હોય ને ખરાબ પણ હોય. અમુક છોકરાઓ એવા હોય કે ભણવામાં પણ ખૂબ પારંગત છે અને રમવામાં પણ ખૂબ પારંગત છે. તો આ એક પ્રકારના અપવાદ થઈ ગયા. અને અમુક છોકરા મોસ્ટ ઓફ એવું હોય કે જે છોકરા ભણવામાં હોશિયાર હોય માત્ર અને માત્ર ભણવામાં જ હોશિયાર હોય, કારણ કે તેને ભણવા સિવાય બીજું કંઈ કર્યું જ ન હોય. રમત ગમતમાં એવા એટલા બધા એ હોશિયાર હોય નહીં. એમાં અમુક વાર બની શકે કે ભાગ પણ ન લેતા હોય, પણ અમુક અપવાદિત છોકરા એવા પણ હોય કે જે ભણવાની સાથે સાથે ખેલકૂદમાં પણ એટલા જ પારંગત હોય. ઓકે, તો આ એક પ્રકારનો અપવાદ થઈ ગયો. અપવાદ બધે જ હોય એમ, આમાં પણ અપવાદ છે પણ એ આપણે આગળ જોઈશું. ત્યાં સુધી તમારે યાદ રાખવાનું છે કે ધમનીમાં માત્ર અને માત્ર શુદ્ધ રુધિર વહે છે અને શિરામાં માત્ર અને માત્ર અશુદ્ધ રુધિર જ વહે છે. હવે આપણે સમજીએ સમગ્ર પરિવહન તંત્ર. રુધિર ક્યાંથી કઈ રીતે કેમ જાય છે, કેવી રીતે અંગે અંગ સુધી ઓક્સિજન પહોંચાડે છે અને કેવી રીતે અંગે અંગમાં ઉત્પન્ન થયેલો કાર્બન ડાયોક્સાઇડ જે છે એ શરીરમાંથી બહાર કાઢે છે તેનું સમગ્ર પરિવહન તંત્ર. આપણા મનુષ્યમાં આ પ્રકારનું એક પરિવહન તંત્ર જે છે એ આપણા શરીરમાં ફિટ થયેલું હોય છે. કુદરતની દેન છે, કુદરતે આપેલું છે. શું છે સમજીએ. સૌપ્રથમ શું કર્યું આપણે? શ્વાસ લીધો. શ્વાસ કઈ રીતે લીધો હતો એ આપણે જોઈ ગયા. નાસિકા છિદ્રમાંથી નાસિકા કોટરમાં, નાસિકા કોટરમાંથી શ્વાસ નળીમાં, શ્વાસ નળીમાંથી ફેફસામાં આ શ્વાસ આપણે લઈ લીધો. આ શ્વાસ જે છે એટલે કે ઓક્સિજન આપણે ગ્રહણ કર્યું. આ ઓક્સિજન આપણા ફેફસા સુધી પહોંચી ગયો. ફેફસા સુધી પહોંચી ગયો એટલે ફૂફૂસ શિરા, મેં જે તમને વાત કરી હતી અપવાદની, હંમેશા શુદ્ધ રુધિર ધમનીમાં વહે, પરંતુ આ એક અપવાદ છે ફૂફૂસ ધમની અને ફૂફૂસ શિરામાં. અહીંયા માત્ર એક એવો સંજોગ બને છે કે માત્ર ફૂફૂસ શિરામાં જ શુદ્ધ રુધિર જે છે એ વહે છે અને ફૂફૂસ ધમનીમાં અશુદ્ધ રુધિર વહે છે. બાકી તમામ જગ્યાઓએ શુદ્ધ રુધિર હંમેશા ધમનીમાં અને અશુદ્ધ રુધિર હંમેશા શિરામાં હોય છે. પણ આ એક એવો સંજોગ છે, અહીંયા એક એવો અપવાદ બને છે કે ફૂફૂસ શિરામાં, અહીં શિરા છે પણ તેમ છતાં ત્યાં ઓક્સિજન યુક્ત રુધિર વહે છે એટલે એને ફૂફૂસ શિરા નામ આપ્યું. અલગ નામકરણ કરવું પડે ને એટલે આગળ જે છે એ ફૂફૂસ એવું એડ કરી અને આપણે હવે એવું યાદ રાખશું કે તમામ ધમનીમાં શુદ્ધ રુધિર વહે છે સિવાય કે ફૂફૂસ ધમની, અને તમામ શિરામાં અશુદ્ધ રુધિર વહે છે સિવાય કે ફૂફૂસ શિરા. ઓકે, તો ફેફસા સુધી ઓક્સિજન પહોંચી ગયો છે. હવે ત્યાંથી ફૂફૂસ શિરાની મારફતે આ જે રુધિર છે એ હૃદયમાં આવે છે. હૃદયનું કાર્ય માત્ર અને માત્ર રુધિરને એક પ્રકારનો ફોર્સ પૂરો પાડવાનું છે, પમ્પિંગ કરવાનું છે કે જેથી કરીને રુધિરને એક ધક્કો મળે અંગે અંગ સુધી પહોંચવાનો. બાકી હૃદયનું કાર્ય બીજું કશું જ નથી. હૃદયને કોઈ ફિલિંગ્સ નથી, હૃદયને કોઈ લાગણી નથી, હૃદયને કોઈ કોઈ હૃદય કોઈ બીજા માટે ક્યારેય ધબકતું નથી. આ હવે આપણે જેમ જેમ આગળ ભણતા જશું એમ ખબર પડશે કે હૃદય વિચારવું એમ જ બદનામ છે. બાકી હૃદયને કોઈ એવી ફિલિંગ નથી, હૃદય કોઈની માટે ધબકતું નથી. તો ફૂફૂસ શિરા મારફતે ઓક્સિજન યુક્ત રુધિર જે
અને હૃદય શું કરે છે ધમની મારફતે આ શુદ્ધ રુધિર જે છે એ અંગે અંગ સુધી પહોંચાડે છે પરંતુ તમે વિચાર કરો કે બધે જડી જડી નળીઓ જે છે એ અંગે અંગ સુધી ન પહોંચી શકે ને આપણી આંગળી જે છે એની હવે પોતાની જ જાડાઈ સાવ પતલી છે તો ત્યાં મોટી નોજલ કઈ રીતે પહોંચે તો સૌપ્રથમ જે આ બધી નળીઓ હોય ને એ જડી જડી હોય પણ જેમ જેમ અંગો અંગ સુધી પહોંચવાનું થાય એમ એમ તેની શાખાઓ પડતી જાય અને નળીઓ જે છે એ પાતળી પાતળી થતી જાય શું કામ અંગે અંગ સુધી પહોંચવાનું છે નાનામાં નાના અંગ સુધી પહોંચવાનું છે અને નાનામાં નાના કોષ સુધી પહોંચવાનું છે અને ત્યાં પહોંચવા માટે ખૂબ પતલી પતલી વાળ જેવી નળીઓ છે તે થઈ જવી પડે તો જ તે નાનામાં નાના અહીંયા ટચની આંગળીના છેલ્લા છેલ્લા કોષ સુધી આ રુધિર દોજ પહોંચી શકે અને આપણા શરીરના તમામ કોષો આપણી માટે ઉપયોગી છે આ તમામ કોષો કાર્યરત હશે ને તમામ કોષો વ્યવસ્થિત કાર્ય કરશે ને તો જ આપણું સમગ્ર શરીર જે છે એ કાર્ય કરશે તો અંતમાં આ જે મોટી મોટી નળીઓ છે એ અંતમાં ફાટા પડી અને પાતળી પાતળી નળીઓમાં ડિવાઈડ થાય છે અને તેને નામ આપીએ છીએ રુધિર કેશિકા કેશિકા એટલે કે પાતળા વાળ જેવી નળીઓ થઈ જાય છે એટલે કેશિકા એટલે એનું નામકરણ કર્યું કેશિકા ઓકે તો કયો આખો માર્ગ થઈ ગયો શ્વાસ લીધો ફેફસા સુધી પહોંચ્યો ફૂફૂસ શિરા મારફતે હૃદયમાં ગયો હૃદય મારફતે ધમની મારફતે રુધિર કેશિકા છે એ અંગે અંગ સુધી આ ઓક્સિજન યુક્ત રુધિર જે છે એ હવે પહોંચાડી દીધું છે હવે આ રુધિર કેશિકાઓ જ્યાં જ્યાં હતી ત્યાં ત્યાં શું ક્રિએટ થઈ ગયું કાર્બન ડાયોક્સાઇડ ક્રિએટ થઈ ગયો હવે આ કાર્બન ડાયોક્સાઇડ શેના મારફતે શિરા મારફતે હવે જો અહીંયા શિરા આવી ગયું શું કામ રુધિર છે એ અશુદ્ધ થઈ ગયું એમાં કાર્બન ડાયોક્સાઇડ ભણી ગયો ઓક્સિજન હવે નથી તો આ રુધિર કેશિકા જે છે એ જ હવે વળી પાછી શિરા મારફતે આ રુધિરને હૃદયમાં લઈ જશે આપણે હૃદયની રચના પણ ભણશું કે હૃદયમાં જે છે એ શુદ્ધ રુધિર અને અશુદ્ધ રુધિર છે એ ભેગું નથી થઈ જતું આપણું મનુષ્યનું હૃદય જે છે એ ચતુષ્ખંડી છે એટલે કે ચાર ખંડોમાં વિભાજિત છે અને આ ચારે ખંડો જે છે એ એકબીજાથી તદ્દન અલગ છે એટલે એકનું રુધિર બીજા ખાનામાં પહેલા ખાનાનું રુધિર ત્રીજા ખાનામાં મિક્સ થઈ જતું નથી એટલે આપણને એવો પ્રશ્ન કદાચ અહીંયા થાય કે ભાઈ હૃદયમાં તો બધું ભેગું થઈ ગયું તો એવું બનવાનું નથી અશુદ્ધ રુધિર જે છે એ અલગ પ્રકારના ખાનામાં રહેશે તો આ અશુદ્ધ રુધિર વળી પાછું ફૂફૂસ ધમની મારફતે ફેફસામાં પહોંચે છે અને વળી પાછું ફેફસાથી આપણે કાર્બન ડાયોક્સાઇડ જે છે એ વળી પાછો બહાર કાઢી નાખીએ છીએ તો આ સમગ્ર જે છે એ આપણા મનુષ્યનું પરિવહન તંત્ર થઈ ગયું બહુ ઈઝી છે આકૃતિ માત્ર યાદ રાખશો તો તમને સમગ્ર વર્ણન કરતા આવડી જશે મિત્રો આ માત્ર તમારા સાતમા ધોરણ પૂરતું જ નહીં પરંતુ જો તમે દસમા પછી અગિયાર બાર સાયન્સ લેશો તો પણ આ જ આકૃતિ સહિત તમારે આ જ પરિવહન તંત્ર રિપીટ થશે ભણવામાં આવશે તો ત્યારે આપણને અઘરું ન પડે તે માટે થઈને અત્યારથી જ અત્યારે આ તમારી બહુ સિમ્પલ આકૃતિ છે મોટા ધોરણમાં તો તમારે આકૃતિ પણ આનાથી ડીપમાં આવશે હૃદયની આકૃતિ આનાથી પણ ડીપમાં આવશે બરાબર આપણે જે વાત કરી ચતુષ્ખંડી છે આમ છે તેમ છે તો હૃદય માત્ર આ દેખાય છે એટલું નોર્મલ ને સિમ્પલ નથી હૃદય છે એ બહુ કોમ્પ્લિકેટેડ છે અને બહુ સારું એવું પંપિંગનું કાર્ય કરે છે બરાબર તો મિત્રો અત્યાર પૂરતી આ આકૃતિ તમે જો યાદ રાખી લો અને આ જે બધા એરા જે છે એ યાદ રાખી લો તો સમગ્ર પરિવહન તંત્ર જે છે એ તમને વર્ણન કરતા આવડે હવે જ્યારે આપણે હૃદયની વાત કરીએ જ છીએ ત્યારે સાથે સાથે એ પણ સમજી લઈએ આપણા તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 124 પર હૃદયની આકૃતિ આપી છે હૃદયનો ઉભો છે એટલે કે જો તમે હૃદયને વચ્ચોવચથી આમ કાપી નાખો અને પછી આમ ખોલો તો કેવું હૃદય દેખાય એ તમને આખું આકૃતિ આપી છે આકૃતિમાં અમુક વસ્તુ સમજાવી દઉં જ્યાં જ્યાં લાલ કલર હશે ત્યાં શુદ્ધ રુધિર સમજવાનું અને જ્યાં બ્લુ કલર હોય ત્યાં અશુદ્ધ રુધિર સમજવું એક પ્રકારનું સાયન્ટિફિકલી પ્રૂફ આમ કરેલું છે કે જો જ્યાં જ્યાં હૃદયમાં લાલ કલર બતાય ત્યાં બધે શુદ્ધ રુધિર સમજવાનું અને જ્યાં જ્યાં બ્લુ કલર બતાય ત્યાં ત્યાં અશુદ્ધ રુધિર સમજવાનું તો મિત્રો આખી રચના તમને પાઠ્યપુસ્તકમાં નામ નિર્દેશન સહિત આપેલી છે હા તમારે આ ધોરણ પૂરતું તમારે આ આકૃતિ પાકી પણ કરવાની નથી અને નામ નિર્દેશન પણ પાકા કરવાના નથી પરંતુ હા એકો એક નામ નિર્દેશન જોઈ લેવાના છે આકૃતિ સરસ રીતે અવલોકન કરી લેવાની છે
मित्रों आपको बताए जो छे ए नॉर्मली एक मिनट में 72 થી 80 વખત નોર્મલી ધબકે છે. એક મિનિટમાં ધબકારનો આ જે દર છે એને કહેવાય છે નાડી દર. નોર્મલ વ્યક્તિ જે છે એ એક મિનિટમાં 72 થી 80 વખત છે એ ધબકાર ધબકતી હોય, એટલે એક જ મિનિટમાં આપણું હૃદય જે છે એ 72 વખત પંપિંગ કરી નાખે છે. આટલું સ્પીડથી આ સમગ્ર ક્રિયા થતી હોય કે જે આપણે અહીંયા સમજીએ. સમગ્ર ક્રિયા એટલે કે ફેફસામાંથી રુધિર આવવું, હૃદયમાં જવું, હૃદયમાંથી રુધિર કેશિકા સુધી પહોંચવું, ત્યાંથી કાર્બન ડાયોક્સાઇડ લઈ લેવો, એ વળી પાછું તો શિરાગ્રંથિ મારફતે ફેફસા સુધી પહોંચાડવું. આ સમગ્ર ક્રિયા જે છે એ એક મિનિટમાં 72 થી 80 વખત થાય છે. મિત્રો ભગવાન જે છે એ બહુ જ મોટી અને સારી એવી મિકેનિઝમ, આપણે જે ભગવાન છે ને એ બહુ મોટો વૈજ્ઞાનિક છે, બહુ મોટો ફિઝિશિયન છે, બહુ મોટો કેમિસ્ટ્રીસ્ટ છે, કે જેણે આ સમગ્ર રચના જે છે એ આપણા શરીરમાં ઉપરથી જ આવી રીતના બનાવીને આપી છે. તો આ જે ધબકારા છે એ સાંભળવા માટે આપણા મનુષ્યએ બનાવ્યું સ્ટેથોસ્કોપ. આપણે પેલા નાડી દર, તમને ખબર હોય તો અહીંયા આપણે જે અમુક ડોક્ટર પેલા જેને આપણે કહીએ નાડી હોય, તો એ આપણે અહીંયા જે મેઇન ધમની જતી હોય ને ત્યાં હાથ રાખી અને ઘડિયાળમાં જોતા હોય, તો એ શું કરે છે એ આપણા ધબકારા ગણે છે. પરંતુ હવે એ બધા એટલું નોર્મલ, આપણી પાસે એક સરસ મજાનું સાધન આપણે મનુષ્યએ વિકસાવ્યું કે જેને થકી આપણે આ ધબકારા છે એ ગણી શકીએ, નોર્મલ છે કે નહીં એ જોઈ શકીએ. તો આ ધબકારા માપવાનું સાધન જે છે એનું નામ છે સ્ટેથોસ્કોપ. તમે બધાએ જોયું હશે ટીવીમાં ડોક્ટરો ઉપર પાસે જ્યારે રૂબરૂ જતા હોય ત્યારે કે આમ ગળે લટકાડેલું હોય, કાનમાં ભરવાનું હોય અને એક આપણી છાતી પાસે એમ રાખતા હોય, છે સ્ટેથોસ્કોપ કે જે આપણે આપણા હૃદયના ધબકારા જે છે એ માપે છે. સ્ટેથોસ્કોપમાં હૃદયના ધબકારા જે અવાજની એ ધબકે છે એના કરતા મોટો અવાજ કરીને આપે છે. ઓલું તો નાડીમાં તો શું થાય, આજુબાજુ માઇનર અવાજ હોય તો આપણે એક ધબકારો આપણે ચૂકી જઈએ ગણવાનો, આવું ન બને તે માટે આ સ્ટેથોસ્કોપ જે છે એ આપણે માનવે વિકસિત કર્યું છે હૃદયના ધબકારાને ગણવા માટે, માપવા માટે. તો મિત્રો અહીં આપણા જે આ પ્રાણીનું આ જે રુધિરનું પરિવહન છે એટલે સુધી આપણે આજે અટકીએ છીએ. આશા રાખું છું કે તમને સરસ રીતે સમજાઈ ગયું છે. ચેપ્ટર થોડું બહુ જ ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવું છે, એટલે એક લેક્ચરમાં જજું બધું સમજાવતી નથી કે જેથી કરીને તમને અપચો ન થઈ જાય. તો મિત્રો આજે જે આપણે ભણ્યા છીએ એ સરસ વિડીયોમાં જોઈ લેવાનું છે અને પાઠ્યપુસ્તકના લાઈન ટુ લાઈન રીડ કરી લેવાનું છે. અને હા, તમને જે પરીક્ષાના પેપરો આપ્યા છે એ હજુ પણ છેલ્લા 1 થી 5 તારીખમાં તો પહોંચાડવાના જ હતા, પણ હજુ પણ જેને નથી પહોંચાડ્યા એને આજનો દિવસ છેલ્લો આપું છું. આજ પછી હવે તમે પેપર આપવા પણ ન આવતા, કારણ કે એનો કોઈ મતલબ રહેતો નથી. તો મિત્રો ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં વિજ્ઞાન વિષય સાથે મારી સાથે. ત્યાં સુધી આવજો.